નીટની પરીક્ષામાં ગોટાળાને લઈને રાજકોટ NSUI આક્રમક જોવા મળ્યું. રાજકોટમાં કોટેચા ચોક ખાતે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. રસ્તા રોકી NSUIના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. NTAના પુતળાનું દહન કરીને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે તમામ NSUIના આગેવાનો અને કાર્યકર્તાઓને અટકાયત કરી હતી. કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે નીટની પરીક્ષામાં RK યુનિવર્સિટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેની CBI તપાસ થવી જોઈએ. ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવાડી હતી NTA દ્વારા, એ પહેલેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ઘેરામાં અને ગેરરીતિમાં આધારેલી હોય એવું જગ જાહેર હતું. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ મેટર હતી અને સુપ્રીમ કોર્ટે પણ ઘણા બધા નિર્ણયો એવા આપ્યા કે એના ઉપરથી એવું સાબિત થાય છે કે નીટની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. ત્યારે ગઈકાલે જે 2 દિવસ પહેલા જે સેન્ટર વાઇઝ સુપ્રીમ કોર્ટે રિઝલ્ટ ડિક્લેર કરવાની વાત કરી હતી, એમાં સમગ્ર દેશમાં રાજકોટનું જે RK યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક વિવાદપદ છે. મીડિયા જગતમાં અને લોકોના ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ આ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવી આશંકા છે. તો અમારી ખાસ માંગણી છે કે ખરેખર જો આવું થયું હોય તો સરકારે આમાં CBIની તપાસ આપવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે નીટ મામલે એ સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. અને જે રીનીટ લેવાની વાત છે તો પહેલેથી NSUI કહે છે કે રીનીટ લો, જેથી કરીને જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે. અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ હવે લીક થઈ ગઈ છે, જેથી કરીને પેપર લીક કરાવતા અટકાવતી નથી, એનું તાજેતરનું આ દાખલો છે. તો ખરેખર રીનીટ લેવાવી જોઈએ અને RK યુનિવર્સિટીના કેમ્પસ ઉપર CBIની તપાસ થવી જોઈએ એવી માંગ છે. અને જે કોઈ શંકાસ્પદ સેન્ટરો છે એ બધા ઉપર CBIની તપાસ થવી જોઈએ એવી અમારી. અત્યારે ખાસ આજે NSUI નો આક્રમક વિરોધ છે, આચાર્યજનક વિરોધ છે. પૂરા દોડ